નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સારથી સપોર્ટ યુટ્યુબ ચેનલ પર આપ તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ પ્રથમ પરીક્ષા ઓક્ટોબર બે હજાર એકવીસની અંદર જે સાયકોલોજી છે એના સંપૂર્ણ સોલ્યુશન વિશે જો આ સોલ્યુશન અને પ્રશ્નપત્રની પીડીએફ ફાઇલ તમારે ડાઉનલોડ કરવી છે તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને લિંક આપેલી છે ત્યાંથી તમે આ પ્રશ્નપત્ર મોડેલ પ્રશ્નપત્ર અને જે ઓફિશિયલ ઓરિજિનલ પ્રશ્નપત્ર છે એ આવશે ત્યારે એ પણ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો તો જોઈએ સૌથી પહેલાં આપણે પ્રશ્નપત્રના સોલ્યુશન વિશે પણ એ પહેલાં તમે ચેનલ પર નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી જ્યારે પણ આપણે નવો વિડીયો અપલોડ કરીએ એના નોટિફિકેશન તમારા મોબાઈલની અંદર મળતા રહે અને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માગતા હો તો હમણાં તમને અહીંયા સ્ક્રીન પર આપણા નંબર ફ્લેશ થશે એના પર તમે મેસેજ કરી અને ગ્રુપની અંદર જોડાઈ શકો છો આઠ ચારસો 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 યાદ કરી લો આ નંબર કેમકે હવે તમારા મેથના સવાલ હોય કે ફિઝિક્સ કેમેસ્ટ્રી કે બાયોલોજીના સવાલ હોય તમામે તમામ પ્રશ્નોનું સોલ્યુશન મળશે તમારા વોટ્સએપ નંબર પર બસ ફોનની અંદર ડાઉટ નંબર સેવ કરવાનો છે એડ કરવાનો છે અને કોઈ પણ ક્વેશ્ચન નથી આવડતો તો એક ક્વેશ્ચનનો ફોટો પાડવાનો છે એક ક્વેશ્ચનને ક્રોપ કરવાનો છે અને પાંચ સેકન્ડની અંદર વિડીયો સોલ્યુશન મળી જશે ક્લાસ છ થી બાર સુધી આઈઆઈટી જી નીટ સીબીએસઈ બોર્ડ કે કોઈપણ રાજ્ય બોર્ડનો આપેલી છે ડાઉનલોડ કરો તો આજે મિત્રો આપણે અહીંયા પેપર જોવાના છીએ અમરેલી જિલ્લા શાળા વિકાસ પરીક્ષા સંકુલ જેનું અહીંયા મારી પાસે ધોરણ બાર મનોવિજ્ઞાન પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્ર છે સમય કુલ ત્રણ કલાકનો હોય છે અને કુલ સો માર્ક્સનું જે છે પ્રશ્નપત્ર રહેતું હોય છે તો તમારે અત્યારે જે એક્ઝામનું મનોવિજ્ઞાનું પ્રશ્નપત્ર છે એમાં મોસ્ટ ઓફ આમાંથી ક્વેશ્ચન પૂછાવાની શક્યતા રહેલી છે તો અહીંયા આપણે આ પ્રશ્નપત્રના સોલ્યુશન વિશે વાત કરીએ એ પહેલાં તમારે આની પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરવી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પરથી તમે કરી શકશો તો જોઈએ સૌથી પહેલા મિત્રો આપણે વિભાગ એના સોલ્યુશન વિશે

તબીબી ક્ષેત્રે નોબલ પારિતોષિક મળ્યું હતું તો એની અંદર જવાબ આવશે એ પાવલો ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ માનસિક વય ગણતી વખતે કસોટીના દરેક સાચા ઉત્તર દીઠ કેટલા માસની માનસિક વય ગણવામાં આવે છે તો જવાબ આવશે એ બે માસ ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર વર્તમાનપત્રો ટેલિવિઝન ટેલિફો ટેલિફોન અને મોબાઈલ ઇન્ટરનેટ વગેરે શેના સાધનો છે તો જવાબ આવશે એ સમૂહ માધ્યમો ત્યારબાદ વાત કરીએ પ્રશ્ન નંબર પાંચની ક્યુ તો જવાબ આવશે એ નિમ્ન જેને આપણે ઈડ ત્યારબાદ ક્વેશ્ચન નંબર છ અંગ્રેજી ભાષાનો કયો શબ્દ સલાહના અર્થમાં વપરાય છે તો સલાહને આપણે ઇંગ્લિશની અંદર કાઉન્સેલિંગ કહીએ તો જવાબ બી છે એ સાચો થશે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ પ્રશ્ન નંબર સાતની ઓઝોનું પડ પાતળું થવાને કારણે કયા રોગોનું પ્રમાણ વધી રહ્યું છે તો આપણને ખબર છે કે ઓજનનું પાતળું થાય તો ચામડીના કેન્સરનું પ્રમાણ વધે છે ત્યારબાદ આઠમા નંબરના પ્રશ્નની વાત કરીએ તો જેમાં એક જ વ્યક્તિ વ્યવસ્થાપક અને માલિક બંને હોય એવી સંરચનાને શું કહેવાય તો એમાં જવાબ આવશે બી સરળ સંરચના ત્યારબાદ ક્વેશ્ચન નંબર નવ ઇચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે એને શું કહેવાય તો જવાબ આવશે એ પ્રબલન ત્યારબાદ દસ નંબરનો પ્રશ્ન આપેલો છે અબ્રાહમ મેસ્લોએ પોતાના કયા પુસ્તકમાં એક પ્રકરણનું નામ પોઝિટિવ સાયકોલોજી રાખેલું છે તો મેસ્લોનું એક પુસ્તક છે મોટિવેશન એન્ડ પર્સનાલિટી તો આ પુસ્તકની અંદર એક ચેપ્ટર છે એ પોઝિટિવ સાયકોલોજીનું રાખેલું છે ત્યારબાદ અગિયાર નંબરના પ્રશ્નની વાત કરીએ એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું તો ઉદ્દીપક સામાન્યકરણ પ્રશ્ન નંબર બારની વાત કરીએ વિવિધ વ્યક્તિ વસ્તુ પરિસ્થિતિ કે બનાવ પ્રત્યે જે ખ્યાલ બંધ થાય છે એ ખ્યાલને શું કહેવામાં આવે છે તો જવાબ આવશે મનોવલન ત્યારબાદ તેર નંબરનો પ્રશ્ન છે શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કોણે રજૂ કર્યું તો જવાબ આવશે ડી કેનન એના પછી મિત્રો આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર ચૌદની તો ક્વેશ્ચન નંબર ચૌદ ની અંદર આપણે પ્રશ્ન આપેલો છે કઈ મનોવિકૃતિમાં બાળક એને કહેવામાં આવેલા વાક્યનું

તો એવી રીતે આપણે ક્વેશ્ચન નંબર સોળ થી વાત કરીએ તો અભિરુચિ માટે મેઘડુગલે કયા શબ્દનો પ્રયોગ કરેલો છે તો જવાબ આવશે ધ્યાન ત્યારબાદ ક્વેશ્ચન નંબર સત્તર આપેલો છે આ અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલો છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર અઢાર આરપીએમનું પૂરું નામ જણાવો ત્યારબાદ પ્રશ્ન નંબર ઓગણીસ સામાજિક સંશોધન એટલે શું એના પછી વીસ નંબરનો પ્રશ્ન આપેલો છે સમૂહ માધ્યમના સાધનોના નામ જણાવો તો મોબાઈલ છે સમાચાર પત્રો છે ઇન્ટરનેટ છે વોટ્સએપ છે ફેસબુક છે સમાચાર પત્ર ટપાલ આ બધું તમે લખી શકો ત્યારબાદ આપેલું છે એડી એચડીનું વિકૃતિ જે છે એનું પૂરું નામ જણાવો ત્યારબાદ ક્વેશ્ચન નંબર બાવીસની આપણે વાત કરીએ શારીરિક બંધારણના આધારે મનોવિકૃતિની સમજૂતી કયા મનોવૈજ્ઞાનિકે આપેલી છે ત્યારબાદ ક્વેશ્ચન નંબર ત્રેવીસ એપીજીએનું પૂરું નામ જણાવો ત્યારબાદ ક્વેશ્ચન નંબર ચોવીસ ભીડ એટલે શું ત્યારબાદ ક્વેશ્ચન નંબર પચીસ ઉથલો એટલે શું તો જવાબ આવશે એક કંપનીમાંથી કર્મચારીનું બીજી કંપનીમાં જોડાવું ત્યારબાદ પ્રશ્ન નંબર છવ્વીસ પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ કોણે કરેલો છે તો જવાબ આવશે થોન ડાઇક ત્યારબાદ ક્વેશ્ચન નંબર સત્યાવીસ

અમલદાર શાહી સંરચના એટલે શું ત્યારબાદ મિત્રો વિભાગ સી ની આપણે વાત કરીએ તો વિભાગ સી ની અંદર જે પ્રશ્ન આપેલા હશે એ દરેકે દરેક પ્રશ્નના બે માર્ક્સ હશે અને કુલ દસ પ્રશ્નો લખવાના થશે એટલે વીસ માર્કસના પ્રશ્નો છે વિભાગ સી ની અંદર આવશે પ્રશ્ન નંબર એકત્રીસ જોઈએ ધ્યાન વિચલન એટલે શું ત્યારબાદ બત્રીસ નંબરનો પ્રશ્ન છે આંતર સૂઝનો પ્રયોગ કોણે કોની ઉપર કરેલો હતો ત્યારબાદ પ્રશ્ન નંબર તેત્રીસ માનસિક વય એટલે શું ત્યારબાદ પ્રશ્ન નંબર ચોત્રીસ સંઘર્ષ એટલે શું પ્રશ્ન નંબર પાંત્રીસ ઉપરી અહમની સમજૂતી આપો ક્વેશ્ચન નંબર છત્રીસ યોગના પગથિયાના નામ જણાવો ક્વેશ્ચન નંબર સાડત્રીસ સંસ્થાની વ્યાખ્યા લખો ત્યારબાદ આપેલો છે પ્રશ્ન નંબર આડત્રીસ સમચોરસીય સંરચના ક્યારે અસરકારક નીવડે છે ઓગણચાલીસ નંબરનો પ્રશ્ન છે માનવી અને પર્યાવરણ વચ્ચેનો સંબંધ ટૂંકમાં વર્ણવો ત્યારબાદ ચાલીસ નંબરનો પ્રશ્ન છે સલાહારથી કોને કહેવાય છે એકતાલીસ નંબરનો પ્રશ્ન કારક પેટીની રચના સમજાવો બેતાલીસ નંબર પૂર્વગ્રહો સંપાદિત છે સમજાવો તેતાલીસ નંબરનો પ્રશ્ન છે સાપેક્ષ કાયમી ફેરફાર ઉદાહરણ આપી સમજાવો અને ત્યારબાદ ચુમ્માલીસ નંબરનો પ્રશ્ન એક પ્રક્રિયા એટલે શું તો મિત્રો આવી રીતે વિભાગ સી ના જે પ્રશ્નો છે એ તમને કુલ દસ પ્રશ્નો અહીંયા થતા હોય છે તો મિત્રો આ જે પ્રશ્ન છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તમારી એક્ઝામની અંદર બેઠે બેઠા બેઠાની શક્યતા રહેલી છે કેમ કે મોસ્ટ ઓફ આપણું પેપર છે એ ચાર કે પાંચ વર્ષના અથવા તો એક બે વર્ષના પૂછાયેલા પ્રશ્ન હોય છે એમાંથી વારંવાર રિપીટ થતું હોય છે અથવા તો આપણા સ્વાધ્યાયના જે પ્રશ્ન આપેલા હોય છે એમાંથી મોસ્ટ ઓફ પ્રશ્નો રિપીટ થતા હોય છે તો આ એક પેપર તમે કરીને જશો તો પણ તમને મોસ્ટ ઓફ ઘણા બધા પ્રશ્નો આમાંથી મળી શકે છે ત્યારબાદ આપણે વાત કરીએ વિભાગ વિભાગડીના સોલ્યુશન વિશે વિભાગ ડી ની અંદર કુલ દસ પ્રશ્નો લખવાના થશે એના પછી પ્રશ્ન આપેલો છે અનુકરણાત્મક શિક્ષણ એક્ઝામ્પલ આપી સમજાવો ત્યારબાદ આપેલું છે માનસિક વય કઈ રીતે ગણવામાં આવે છે સમજાવો પ્રશ્ન નંબર અડતાલીસ વિધાયક વલણ વિકસાવી પૂર્વ પૂર્વગ્રહ કેવી રીતે નાબૂદ થાય છે એક્ઝામ્પલ આપી સમજાવો ઓગણપચાસ આવેગાત્મક પ્રતિક્રિયા એટલે શું સમજાવો પચાસ નંબરનો પ્રશ્ન છે ચેતાપગમાં રહેલા રસાયણોની વર્તન પર શી અસર થાય છે જણાવો એકાવન નંબરનો પ્રશ્ન છે નિમ્ન અહમમાં રહેલી મૂળ પ્રવૃત્તિને વર્ણવો બાવન નંબરનો પ્રશ્ન છે સલાહકારની તેમની વ્યવસાય સાથે સંબંધિત ભલામણ જે છે એનું વર્ણન કરો ત્યારબાદ ત્રેપન નંબરનો પ્રશ્ન છે એ છે ધ્યાનના ફાયદા વર્ણવો ચોપન નંબરનો પ્રશ્ન ભીડ અને ગીચતાના ખ્યાલની મુદ્દાસર સમજૂતી આપો પંચાવન નંબર આંતરવ્યક્તિક ભૂમિકા સમજાવો છપ્પન નંબરનો પ્રશ્ન છે સેલિંગમેને દર્શાવેલ વિધાયક મનોવિજ્ઞાન છે એના પાયાના સ્તંભોનું વર્ણન કરો સત્તાવન નંબરનો પ્રશ્ન પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા સમજાવો અઠાવન નંબરનો પ્રશ્ન છે વાર્તાનિક અને બોધાત્મક પ્રતિક્રિયા સમજાવો ત્યારબાદ સેક્શન એની મિત્રો વાત કરીએ તો સેક્શન એ ની અંદર કુલ ચાર પ્રશ્ન આપણે લખવાના હોય છે પ્રત્યેકના પાંચ માર્ક્સ એવી રીતે આપણે વીસ માર્ક્સનો પ્રશ્ન છે એ વીસ માર્ક્સના પ્રશ્નો વિભાગ એની અંદર પૂછાતા હોય છે કુલ છ પ્રશ્ન આપેલા હશે પણ આપણે લખવાના છે કેટલા તો કે ભાઈ ખાલી ચાર જોયા સૌથી પહેલાં ક્વેશ્ચન નંબર ઓગણસાહીઠ આપેલું છે ત્રાણેન્દ્રિયની પ્રક્રિયા અને સંવેદનના કોષોનું નામ આપી અને વિગતે સમજાવો ત્યારબાદ સાહીઠ નંબરનો પ્રશ્ન આપેલો છે સ્કીનરની જે સમસ્યા પેટીની રચના અને પ્રયોગ યોજના સમજાવો ત્યારબાદ એકસાઠ નંબરનો પ્રશ્ન આપેલો છે વ્યવસ્થાપન ભૂમિકાઓની સમજૂતી આપો બાસઠ નંબરનો પ્રશ્ન છે જેપી દાસનો પાસ સિદ્ધાંત સમજાવો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બોર્ડની એક્ઝામ માટે પણ અને આ ક્વેશ્ચન તમારી પહેલી પરીક્ષામાં હોવાની પૂરી શક્યતા રહેલી છે ત્યારબાદ આપેલું છે પર્યાવરણને બચાવવાના વાર્તાનિક ઉપાય સમજાવો ઘણીવાર એક્ઝામની અંદર મોસ્ટ ઓફ પૂછાતો હોય છે અસાધારણ વર્તન અંગેનું વાર્તનિક પ્રતિમાન સમજાવો તો આવી રીતે તમારું મનોવિજ્ઞાનનું પેપર જે છે પાંચ વિભાગની અંદર વેચાયેલું છે અને મોસ્ટ ઓફ તમને આ પેપરમાંથી ઘણા બધા પ્રશ્નો છે એ તમારા પ્રથમ પરીક્ષાના પ્રશ્નપત્રની અંદર તમને બેઠા જોવા મળશે તો જો તમારી અનુકૂળતા હોય અને તમારી પ્રિપેરેશન કરવાની દાનત હોય તો તમે આ પ્રશ્નપત્ર છે એ સોલ્વ કરી શકો છો જેની લિંક મેં તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે પીડીએફ તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકશો અને ગૂગલ પ્લે સ્ટોરમાંથી સારથી સપોર્ટ એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરી લેજો તો મળીએ છીએ નવા વિડીયો સાથે જય હિન્દ જય ભારત